જય માતાજી. તો આપડે સવાર સવાર માં અહીંયા બચ્ચા આપડે ગાળિયામાં હતા, હેઠા હેઠા પડી ગયા છે, ઉપર મૂકી દઈ. કેટલા મસ્ત છે તો મોઢું ખોલે હો, કેવી નાની નાની આંખો હોય. કેટલા ચાર બચ્ચા છે અને માળો હાકડો પડે છે, ઝાંડર છો માળો નાનો છે. હા, એટલે બચ્ચા આવે છે ને મોટા થઈ ગયા છે, એટલા માટે હેઠે પડી ગયા. ત્રણ બસા પડી ગયા, એક અંદર હજી માળામાં છે. તમે ધ્યાન રાખજો માળાનું. યુ માળો નાનો પડે, બચ્ચા વધી જાય. આમ માળાને સરખ આમ ઓલો કરો ને, પગથો સાઈડ કરો ને. હજી પડી જાય તો કુવા હે, પણ બસા હવે ઉડે એવા થઈ ગયા છે. એમ પણ પડી રહે દીકરા હું કામના, હજી થોડા ઉડીએ કે તો હું કરશું. એક કામ કરો, બે એમાં મૂકો ને બે આમાં એમાં મૂકી જાઓ. કૂતરો આવી ગયો હોય તો બસ્સાને લઈને વીવો જાય. અહીંયા એમ તો માળો છે જ, પણ આ માળો નાનો છે એટલે આમાં ચાર બસ્સા રહી શકતા નથી અને નીચે પડી જાય, એટલે આપડા માળા જેવું બનાવીને છે ને અંદર રે હરખાય છે. તમે કોથળી કેમ પહેરી? મેં આવડા આમ હળવળન તમને ખાય આપણને. જો આને બહાર નીકળી જવું. પૂર્વા બચ્ચાનું હું છું તો હવે આપણે એના ઘર અલગ અલગ કરી દીધું છે. ચાર બચ્ચા હતા તો માળો નાનો છે એટલા માટે એક બે બચ્ચાને આ માળામાં બનાવીને મૂકી દીધા છે, બે બચ્ચાને ઓલા મૂક્યા. હજુ એ ચકલી હું કરે ઈ કા ચકલી તો હું કરે બીજે કઈ ઘેરે જાય. બે બુલબુલ છે એને આપણે હમણાં રેવા દેવું, જેથી કરીને પછી મોટા થઈ જશે. જે આવા બધા નાના કહેવાય ત્યાં રેવા દેવું. અને તુરિયા પાને પાને તુરિયા એવા એક પણ વાર દવા નથી સાટી, પાંદડા જો આવા ખાખરી ગયા છે કારણ કે દવા નથી સાટી. પાને પાને તોય તુરિયા આવે છે, કાંઈ પણ રોગ નથી. પાન ખાખરી ગયા પણ તુરિયા બહુ મસ્ત છે. અરે વાહ પૂર્વા, આવું છે શિબડા છે પૂર્વા ખાવા. પૂર્વા તો કાકડી ખાવાય મળી, ખાવા મળી. અહીંયા આપણે બાજુમાં મારા મોટા બાપુ છે, એના ઘરે ભીંડો હતો તો ભીંડો એ લઈ આવ્યા છીએ, અને દેશી ભીંડો. આ ભીંડો ખાવાની બહુ મજા આવે, મને બહુ ભાવે. તો મેં કીધું હાલો લઈ આવી. બાયું તો હાટલામ લઈ આવ્યું ટી શર્ટ માં. અરે આમાં આના ઓલા કાંટા છે કૂતી દે ને તો અઘરું પડી જાય. પૂર્વા ક્યાં ગઈ આપણે ખાવા માટે? પૂર્વા ક્યાં આવી ખબર છે? આ જો આ ખડ માંથી થઈ ફરતી થઈ ને જો અહીંયા આવી છે. પૂર્વા ક્યાં છો? તો ભીંડો કાકડી સીભડા અને તુરિયા લેવાઈ ગયા છે અને આપણે જવાનું છે હવે ઘરે. આપણે ફોનનું નવરાવાની છે એટલે આપણે કોબામાં લઈ લીધી છે અને આરે લીધું છે આપણે હળદર, સિંધાનું નિમક, આ છે ફટાકડીના કટકા,
અને ગરમ પાણી અને ટાઢું પાણી. અને કેટલા દિવસે હોનો નવારો આવ્યો, નકર 3 દિવસે આપણે એને ઝારી જ નાખી. અને કાલે વિડીયો મૂક્યો હતો એમાં ટમેટ આવી હતી, થોડું ગરમ પાણી નાખી, બહુ ગરમ નથી રાખવાનું, થોડું ખતપ જ ગરમ રાખવાનું. અને કાલે વિડીયો મૂક્યો એમાં ટમેટ આવી હતી કે ઝારવી એટલે શું, ગાય ને ઝારવી એટલે, એટલે જે ગાય રાખતા હોય એને ખબર હોય, ફેહું રાખતા હોય કે ઝારવી એટલે શું, માલ ગાય વૈયાય એટલે 3 દિવસે 5 દિવસે કે ગમે ત્યારે આપણે એને જ્યારે નવરાવીએ ને એને ધમારી કહેવાય અને ઝારી એમ પણ કહેવાય. એટલે ગરમ પાણી થી આપણે ઓલું કરીએ, ગરમ પાણી નાખવાનું, સીંધા નિમક, હળદર, ફટાકડી, એટલે એનો છે ને થાક ઉતરી જાય. માથા ઉપર પેલા નહીં પાણી નાખતી, પેલા હરખું ધમાલ નાખવું નાખવું. પહેલી વાર દક્ષા દોવે છે સોનું ને, એક વાર દોવા બેઠી હતી પણ દોવાની નથી એનથી, કારણ ઘણા ટાઈમ થી દોઈ નથી ગયું, હવે દોવાનું શરૂ કર્યું છે. આપણે મિલ્કિંગ પૂરું કરી નાખ્યું છે હોનું, નકર તો જૈન પપ્પાને હોય મિલ્કિંગ કરવાનું.